અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। राजकोट जिलाना उपलेटामा आवेल मौज डेमनी केनाल ने लईने वर्षोजुना प्रश्न बाबते खेडूतोने नुकसानी जती होवाथी खेडूतोए एकत्रित थईने धोराजी उपलेटाना धारासभ्य ललित पशोयाने आ अंगे रजूआत करी हती। आ बाद वर्षोजुनी समस्या ने ध्याने लईने धारासभ्य ललित पशोयाए पण सिंचाई विभागना अधिकारीओने पण बोलाव्या हता अने आ वर्षोजुनी समस्याने सांभळी जाणी तेनुं कायमी निराकरण लाववामां आवे तेवी बैठक बोलावीने वात करी हती। धारासभ्य वशोयाए समग्र बाबतनुं आंकलन करीने खेडूतोने पड़ती मुश्केलीओनुं कायमी निराकरण लाववा बाबते खेडूतो अने सिंचाई विभागना अधिकारीओ साथे एक बैठक करी हती अने कायमी उभी रहेली समस्यानुं समाधान लाववा माटे स्थळ मुलाकात पण करी हती। धारासभ्य ललित वशोयाए खेडूतोने पड़ती मुश्केली अने समस्याओने ध्याने लईने आ खेडूतोनी समस्याना निराकरण लाववा माटे रूपिया 5 લાખની ग्रांट पण फाळवी आपवानी वात करी छे जेथी खेडूतोने जनरल हती त्यारे खेडूतोना वर्षो जूना प्रश्ननुं धारासभ्य द्वारा निकाल करवा माटे प्रयत्न हाथ धरवामां आव्यो छे जेथी टूंक समयमां खेडूतोने पड़ती मुश्केलीओनुं निराकरण आवी जशे। ઉપલેટા શહેરની અંદર મોજ નદીના કાંઠે ઇરિગેશનની કેનાલ નેશનલ હાઈવે અને બાયપાસને કારણે આશરે 1000 જેટલા વીઘાની અંદર વરસાદી પાણી સરકારી તંત્રની બેદરકારીને કારણે ભરાતું હતું। ખેડૂતોનો પાક છેલ્લા 3 વર્ષથી નિષ્ફળ જતો હતો। આજે સૌ ખેડૂતો સાથે મીટિંગ યોજી સરકારી અધિકારીઓને પણ બોલાવ્યા છે અને પ્રશ્નનો નિકાલ તાત્કાલિક આવે એના માટેના પ્રયત્નો કરીએ છીએ અને ધારાસભ્ય તરીકે મને મળતી ગ્રાન્ટમાંથી એના પાણીના નિકાલ માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આજે મેં ફાળવવાની ખેડૂતો સમક્ષ વાત કરી છે અને આવતા દિવસોની અંદર આ ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાય એના માટે અમારા ડાયાભાઈ ગજેરા છે, કૃષ્ણકાંત ચોટાઈ છે અને બાકીના સૌ ખેડૂત આગેવાનો સાથે રહી આ પ્રશ્નના નિકાલ માટેના અમારા પ્રયત્નો છે ને અમે 100% એમાં સફળ થશું। મારું નામ ખેમાભાઈ અબારી, હું ખેડૂત છું। આજે આ ખેડૂતોની આગેવાની અને ધારાસભ્ય શ્રી લલિતભાઈની આગેવાની નીચે મોજ સિંચાઈ આપણે જે મોજ ડેમ છે એની D2 કેનાલ આવેલી છે એ પ્રશ્ન આજે છેલ્લા 20 વર્ષથી અમારો અણઉકેલ છે। એના માટે આજે જે ખેડૂતો ભેગા થયા છે અને જે છેવાડો આવેલો છે મોજ સિંચાઈ D2 કેનાલનો એનો કાઢ્યો કોઈ નિકાલ નથી, એનાથી જે ખેડૂતો આજે ઓછામાં ઓછા 2000 વીઘા જમીન જે ધોવાણ થઈ રહ્યું છે અને અમારા રસ્તાઓ જે કોઈ હાલીચાલી શકતું નથી એના પ્રશ્ન માટે આજે ધારાસભ્ય લલિતભાઈની આગેવાની નીચે અને મોજ સિંચાઈના સાહેબોને બોલાવીને આનું નિરાકરણ કરવા માટે તાત્કાલિક ધોરણે અમને કોઈ પણ રીતે બચાવે એવી અમારી માગણી સાથે આજે ઓછામાં ઓછા 200 ખેડૂતોની સાથે રાખીને અમે આ પ્રશ્નો લઈને ધારાસભ્ય લલિતભાઈને મળ્યા અને એને પણ કહ્યું છે, અમને આશ્વાસન આપ્યું છે કે અમારી ગ્રાન્ટમાંથી 5 લાખ હું આપું છું, તો ધન્યવાદ એના એને પણ। અને આજે જે પ્રશ્નો અમારો જે છે એ કાયમી માટે જેમ બને એમ ઝડપથી ઉકેલે એવી અમારી માગણી સાથે અમે અત્યારે મોજ સિંચાઈ સાહેબો સાથે કેનાલે જઈ રહ્યા છીએ, એનું માર્ગદર્શન લઈને જો કાઢ્યો કાઢી આપે તો એના માટે અમે ધન્યવાદ આપીએ છીએ। વિપુલ ધામેજા, D9 ન્યૂઝ, ઉપલેટા।